વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એનું સોલ્યુશન જોવાનું છે. અગાઉના ભાગની અંદર આપણે 19માં દાખલા સુધી શીખ્યા, હવે આપણે 20મો દાખલો શીખીશું. તો ચાલો 20મો દાખલો આપણે શીખીએ. તો 20મા દાખલાની અંદર પણ અહીંયા આપણે સમીકરણ એક આપેલું છે જેને આપણે ઉકેલવાનું છે. તો ચાલો ઉકેલીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, જે સમીકરણ આપેલું છે એની અંદર એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર, એ રીતે બે સ્ટેપ આપેલા છે અને બરાબરની જમણી બાજુ પણ એ રીતે આપેલું છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરી દઈએ, એટલે કે 3નો 5 એક્સ ઓછા 7 સાથે. તો 3 પંચું 15, એક્સ ઓછા 7 તરી 21. અહીંયા કૌંસ આગળ વધતા છે એટલે અંદરના ચિહ્નો બદલાશે નહીં. 9 દુ 18, એક્સ ઓછા 11 દુ 22, બરાબર. હવે બરાબરની જમણી બાજુ 8 ચોક 32, એક્સ ઓછા 7 ચોક 28, ઓછા 111, બરાબર. તો આ રીતે હવે આપણે સરવાળો બાદબાકી સજાતીય પદોના જે ક્રિયા થતી હોય આપણે કરવાની છે. 15 એક્સ બરાબર ઓછા 21 અને 18 એક્સ. તો અહીંયા આપણે જે એક્સ એક્સ વાળા પદો છે એમનો સરવાળો બાદબાકી કરીશું. તો ચાલો કરીએ. 15 એક્સ વત્તા 18 એક્સ, અહીંયા ઓછા 21 છે બરાબરની આપણે જમણી બાજુ લઈ જઈશું. સૌથી પહેલાં આપણે ઓછા 21 અને ઓછા 22નો સરવાળો બાદબાકી કરી દઈએ. તો ઓછા 21 ઓછા 22, પછી 32 એક્સ બરાબર ઓછા 28 ઓછા 111. તો હવે આપણે આ બધાની ક્રિયા કરી દઈએ જે સજાતીય પદો છે એમની. તો 15 એક્સ અને 18 એક્સ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 30 ને બીજા 3 એટલે 33 એક્સ થશે બરાબર. અને 21 અને 22 ઓછા ઓછા વધતા તો બંનેનો સરવાળો થશે અને મોટી સંખ્યા ઋણ છે બરાબર. એટલે 2 ને 1 3, 2 ને 2 4, 43 થશે બરાબર. અહીંયા 32 એક્સ તો છે જ. હવે અહીંયા પણ આપણે જોઈશું તો ઓછા ઓછા વધતા બરાબર અને મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે. બંનેનો સરવાળો કરીશું તો 8 ને 1 9 બરાબર, 2 ને 1 3 અને 1 139. હવે આપણે 32 એક્સને બરાબરની આપણે ડાબી બાજુ લઈ જઈએ તો 33 એક્સ ઓછા 32 એક્સ અને આ બાજુ ઓછા 139 છે અને આ ઓછા 43 બરાબરની જમણી બાજુ આવશે તો વત્તા 43 થશે બરાબર. અહીંયા 33 એક્સમાંથી 32 એક્સ ગયા તો એકલો એક્સ વધ્યો બરાબર. અહીંયા હવે આપણે 139માંથી 43 બાદ કરવા પડશે કેમ કે ઓછા વત્તા ઓછા બરાબર માટે બાદબાકી થશે. મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે. હવે આપણે 139માંથી 43 બાદ કરીએ તો આપણને મળશે 96 બરાબર. તો એક્સ બરાબર માઇનસ 96 જવાબ આવશે કેમ કે મોટી સંખ્યા ઋણ છે. તો આ રીતે આપણે સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે 21મો દાખલો જોઈએ. જે સંખ્યાના 5મા ભાગમાં 30 ઉમેરતો તેનું મૂલ્ય એ જ સંખ્યાના 4થા ભાગમાંથી 30 બાદ કરતો મળતા મૂલ્ય જેટલું હોય તો તે સંખ્યા શોધો. તો અહીંયા આપણે સૌથી પહેલાં જે સંખ્યા માગી છે એને ધારી લઈએ કે ધારો કે માગેલી સંખ્યા એક્સ છે બરાબર. હવે તે સંખ્યાના 5મા ભાગમાં 30 ઉમેરતો હવે તે સંખ્યાના 5મા ભાગમાં 30 ઉમેરતો એક્સ ભાગ્યા 5 વત્તા 30 થાય બરાબર. અહીંયા આપણે જોઈએ તો એ સંખ્યા એક્સ છે એના 5મો ભાગ એટલે 5 વડે ભાગવાના અને એમાં 30 ઉમેરતો એટલે આટલું થાય બરાબર. ઉમેરતો તેનું મૂલ્ય એ જ સંખ્યાના 4થા ભાગમાંથી 30 બાદ કરતો જેટલું મળે તો તેનું મૂલ્ય એ જ સંખ્યા એટલે કે એક્સના 4થા ભાગમાંથી
तीस बाद करिए एटलू मळे बरोबर माटे एक्स नो चौथो भाग ओछा तीस जेटलू थाय तो अहीं आनु मूल्य आना जेटलू थाय छे विद्यार्थी मित्रों तो बन्ने आपणे सरखावाना थाय छे माटे एक्स भाग्या पांच वत्ता तीस बराबर एक्स भाग्या चार ओछा तीस आ रीते आपणे अहीं करवानुं छे बराबर હવે આપણે આ સમીકરણ જે છે એનો ઉકેલ શોધવાનો છે આપણને સમીકરણ મળ્યું હવે આપણે એને ઉકેલીશું તો ચાલો અહીંયા આપણે ઉકેલીએ એને x ભાગ્યા 5 વત્તા 30 બરાબર x ભાગ્યા 4 ઓછા 30 બરોબર તો અહીંયા માટે કરીશું x ભાગ્યા 5 અને ઓછા x ભાગ્યા 4 તો x વાળું પદને આપણે ડાબી બાજુ લાયા હવે આ પ્લસ 30 છે બરાબરની જમણી બાજુ લઈ જઈશું તો આ માઈનસ 30 હતા પ્લસ 30 તો એ રહે ફરીથી એ ઋણ થઈ જશે એટલે કે પ્લસના માઈનસ થઈ જશે હવે અહીંયા છેદ સરખા કરવા પડશે બરોબર તો 5 ચોક 20 લસા આવશે તો ઉપર નીચે અહીંયા 4 વડે ગુણીશું તો છેદમાં 20 થશે માટે અહીંયા 4x થશે અને અહીંયા 20 કરવા માટે આપણે 5 વડે ઉપર નીચે ગુણવા પડશે તો અહીંયા 5x થશે બરોબર અને છેદમાં 20 અહીંયા ઓછા ઓછા વત્તા 30 ને 30 સાઈડ પરંતુ ઋણ આવશે હવે ઓછા 4x 4x ઓછા 5x તો વત્તા ઓછા ઓછા 5x માંથી 4x જશે તો 1x વચ્ચે મોટી સંખ્યા ઋણ છે 5x માટે જવાબ ઋણ 6 દુ 12 20 ગુણ્યા હાઈટ થશે ને 20 ગુણ્યા 60 બરોબર એટલે કે 6 દુ 12 એટલે એક અહીંયા 1200 થશે પરંતુ ઋણ આવશે એટલે બંને ઋણ બંને બાજુથી ઉડી જશે તો x બરાબર 1200 થશે બરોબર તો આ રીતે આપણે જવાબ શોધવાનો છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 22મો દાખલો ગણીએ 54 ના એવા બે ભાગ પાડો કે જેથી તેનો એક ભાગ બીજા ભાગથી 2/7 ગણો થાય તો આપણે અહીંયા 54 સંખ્યા એવી છે કે જેના આપણે બે ભાગ પાડવાના છે કે જેનો એક ભાગ એ બીજા ભાગથી 2/7 ગણો થાય તો ચાલો ગણીએ અહીં આપણે બે ભાગ પાડવાના છે બરોબર તો અહીં આપણે લખી દઈએ કે ધારો કે 54 નો એક ભાગ ધારો કે 54 નો એક ભાગ x છે બરોબર અને બીજો ભાગ પ્રથમ ભાગ કરતો 2/7 ગણો છે બરોબર તો આપણે બે ભાગ જ શોધવાના છે અહીંયા શું કીધું છે કે એક ભાગ એ બીજા ભાગથી 2/7 ગણો છે તો આપણે એક ભાગ એ x લઈ લીધો અને બીજો ભાગ પ્રથમ ભાગ કરતો 2/7 ગણો છે બરોબર તો એ 2x ભાગ્યા 7 થાય બરોબર બીજો ભાગ આટલો થશે હવે 54 ના બે ભાગ પાડ્યા છે તો હવે ફરીથી બેનો સરવાળો કરીશું તો એનો જે મૂલ્ય મળશે એ 54 જ મળે તો x વત્તા 2x ભાગ્યા 7 બરાબર 54 થાય હવે આ સમીકરણ આપણે મળી ગયું એનો ઉકેલ આપણે શોધીશું તો અહીંયા છેદમાં 7 કરવા પડશે તો ઉપર નીચે 7 વડે ગુણીશું તો 7x વત્તા 2x અહીંયા છેદમાં 7 છે જ બરોબર બરાબર 54 આગળ આપણે ઉકેલીએ સાત ને બે 9x અને અહીંયા આપણે 54 ગુણ્યા 7 કરવા પડશે બરોબર અને અહીંયા 9x છે તો x એ બરાબરની ડાબી બાજુ રહેશે અને 9 એ જમણી બાજુ છેદમાં જશે બરોબર અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા 9 સંગ 54 અને x બરાબર 6 = 42
તો આ રીતે એક ભાગ આપણે શોધ્યો એક્સ બરાબર 42. હવે બીજો ભાગ શોધવાનો થાય તો ચાલો બીજો ભાગ શોધીએ. તો અહીંયા આપણે લખીશું કે એક ભાગ 42 આવ્યો 54નો, બીજો ભાગ અહીં એક ભાગ એક્સ બરાબર 42 છે તો બીજો ભાગ 2x/7 બરાબર 2×42/7, તો 7 6 42 બરોબર, માટે 6 2 12 થાય, બીજો ભાગ એ 12 થાય. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે તાળો મેળવી શકો છો. આપણને એક ભાગ મળ્યો 42, બીજો ભાગ મળ્યો 12, તો તમે બંનેનો સરવાળો કરો તો 42 વત્તા 12 કરો, આને તાળો કહેવાય બરોબર. તો 2 2 4, 4 1 5, આપણને 54 મળી ગયા. તો આપણો જવાબ સાચો છે બરોબર. તો આ રીતે તમારે દાખલા ગણવાના છે બરોબર. હવે આપણે 23મો દાખલો જોઈએ. એક સંખ્યામાંથી એક દૂતીયાંશ બાદ કરી મળતા પરિણામને 4 વડે ગુણતો પરિણામ 5 મળે છે, તો તે સંખ્યા શોધો બરોબર. તો અહીંયા આપણે કોઈ એક સંખ્યા છે એમાંથી એક દૂતીયાંશ બાદ કરવાની છે અને જે પરિણામ મળે પરિણામને 4 વડે ગુણવાનું છે, ગુણતો પરિણામ 5 મળે બરોબર. તો આપણે એ સંખ્યા શોધીએ. ચાલો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલાં જે માગેલી સંખ્યા છે આપણે ધારી લઈશું. તે ધારો કે માગેલી સંખ્યા x છે બરોબર. તો આપણે જે સંખ્યા શોધવાની છે આપણે ધારી લીધી. હવે એ જે સંખ્યા છે એમાંથી એક દૂતીયાંશ બાદ કરતો તો માગેલી સંખ્યા માંથી એક દૂતીયાંશ બાદ કરતો એક્સ ઓછા એક દૂતીયાંશ થાય મળતા પરિણામને 4 વડે ગુણતો મળતા હવે મળતા પરિણામ એક્સ ઓછા એક દૂતીયાંશને 4 વડે ગુણતા પરિણામ 5 મળે. તો એ જે મળતું પરિણામ છે એક્સ ઓછા એક દૂતીયાંશને 4 વડે ગુણીએ તો આપણને પરિણામ 5 મળે, એટલે કે જવાબ 5 મળે, બરાબર 5 કરવું પડે. તો હવે આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા સમીકરણ મળી ગયું. હવે આનો ઉકેલ શોધીશું. તો હવે આ એકપદી કહેવાય, એનો દ્વિપદી સાથે ગુણાકાર, તો ચાલો એનો ગુણાકાર અંદર કરી દઈએ. તો 4 × x એટલે 4x ઓછા 4 × 1 દૂતીયાંશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 × 1 દૂતીયાંશ બરોબર, આ સ્ટેપ મૂકું છું, 4 × x અને 4 × 1 દૂતીયાંશ બરાબર 5. તો અહીંયા આપણે જાણીએ છીએ કે 2 2 4, માટે હવે શું વધ્યું, તો 4x ઓછા 2 બરાબર 5 બરોબર. તો હવે અહીંયા -2 બરાબરની જમણી બાજુ જશે, તો 4x/5/2, માટે અહીંયા 4x/7 થશે અને x/7/4 બરોબર. તો આટલો આપણને જવાબ મળ્યો. એના પછી આપણે આગળનો દાખલો જોઈએ. 24. હવે વિકલ્પો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો સોલ્યુશન જોઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો 24મો, બે સંખ્યાઓનો સરવાળો 45 છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 વધુ છે, તો તે પૈકી મોટી સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા આ સંખ્યા શોધવા માટે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે ધારવું પડે કે ધારો કે કોઈ એક સંખ્યા એક્સ છે અને બીજી સંખ્યા એનાથી 5 વધુ, એટલે કે 1x/5 થાય. હવે બંનેનો સરવાળો તમારે કરવો પડે કે 1x/5 બરાબર 45 બરોબર. એ રીતે ગણતરી કરવી પડે અને સમીકરણનો ઉકેલ શોધવો પડે. તો તમને અહીંયા જવાબ મળશે 20 અને 25. તો 20 અને 25 મળે બરોબર, નેની સંખ્યા 20 અને મોટી સંખ્યા 25. હવે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 વધુ છે, તો 20 કરતાં 25 એ 5 વધુ છે, તો તે પૈકી મોટી સંખ્યા ખાલી જગ્યા છે. તો આપણને જે મળે એ 25 જવાબ આવશે, કેમ કે 25 એ મોટી આવશે બરોબર.
ચલો એના પછી 25 3x - 7 = 5 સમીકરણનો ઉકેલ નીચે પૈકી કયા સમીકરણના ઉકેલ જેટલો જ મળે? તો અહીંયા આપણે સૌથી પહેલાં આનો ઉકેલ જોઈ લેવો પડે, બરાબર, કે 3x - 7 = 5 નો ઉકેલ કેટલો થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3x - 5 જે છે એમાં -7 છે, બરાબરની જમણી બાજુ જશે તો પ્લસ થઈ જશે, એટલે કે અહીંયા શું થશે, 3x = 7 ને 5/12. આપણે થોડી ઝડપ કરીશું, x = 3/6 આવશે તો અહીંયા 3 × 12 એટલે કે આપણો ઉકેલ આવશે x = 4, બરાબર. હવે આમાંથી કોના ઉકેલ જેટલો થશે? તો ચાલો જોઈએ, અહીંયો સીધી રીતે ધન 4 ઉકેલ આવે છે, આનો ઉકેલ ઋણ 4 આવશે એટલે આ આવશે નહીં, બરાબર. આનો ઉકેલ આ બરાબરની જમણી બાજુ જશે એટલે માઇનસ થશે, એટલે આનો ઉકેલ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઋણ આવશે એટલે આ પણ આવશે નહીં. અહીંયા આપણે જોઈએ 6 ને 3 9, બરાબર, આ ધન થશે, 6 ને 3 9 3 થાય, તો આનો ઉકેલ 3 આવશે તો આવશે નહીં. તો અહીંયા જોઈએ તો -8 છે, બરાબરની જમણી બાજુ જશે તો ધન 8 થશે અને આ 2/6 આવશે, 2 × 8, તો આપણો જવાબ આવશે સી, અહીંયા પણ ઉકેલ 4 આવશે. પછી 26, પિતા અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર 7/2 છે, જો તેમની ઉંમરનો સરવાળો 45 વર્ષ હોય તો તેમની ઉંમરની બાદબાકી ખાલી જગ્યા વર્ષ થાય, એટલે કે બંનેની ઉંમર શોધવાની છે અને બંનેની ઉંમરની બાદબાકી કરવાની છે. હવે બંનેની ઉંમરનો ગુણોત્તર 7/2 છે વિદ્યાર્થી મિત્રો, તો એકની ઉંમર 7x થાય આપણે જો ધારીએ તો, અને બીજાની ઉંમર 2x થાય, તો બંનેની ઉંમરનો આપણે સરવાળો કરીએ, 7x + 2x = 45, બરાબર. તો અહીંયા 7 ને 2 9x થશે, બરાબર 45 થશે, અને 9 બરાબરની જમણી બાજુ આવશે તો છેદમાં આવશે, માટે અહીંયા 9 × 5 = 45, બરાબર. તો અહીંયા આપણે લખીએ 45/9, તો 9 × 5 = 45, માટે x = 5 આવશે. તો x = 5 એટલે આપણે ધાર્યું હોય નાના બાળક આ અહીંયા જે ગુણોત્તરની અંદર આપણે x ગુણ્યો તો એનું મૂલ્ય આપણને મળી ગયું. તો હવે બંનેની ઉંમર કેટલી થશે? તો પિતાની થાય 7x = 7 × 5 એટલે કે 35 થશે, અને પુત્રીની થશે ઉંમર 2x = 2 × 5 = 10. હવે બંનેની ઉંમરનો તફાવત, તો 35 માંથી 10 જાય વિદ્યાર્થી મિત્રો, તો આપણને 25 મળે, બરાબર. તો આપણો જવાબ આવે સી. તો આ રીતે તમારે બાદબાકી કરી અને જવાબ મેળવવાનો છે બંનેની ઉંમરનો. સૌથી પહેલાં તો આપણે ગણતરી કરવાની છે, બરાબર. એના પછી આપણે 27મું જોઈશું. નીચે પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે? તો આપણને પૂછ્યું છે કે એક ચલ સુરેખ સમીકરણ કયું છે. તો અગાઉ આપણે પાઠની શરૂઆતમાં સમજ્યા એ મુજબ એક ચલ એટલે કે જે સમીકરણની અંદર ચલ એક જ આવ્યો હોય, અહીંયા x અને y 2 ચલ છે, બરાબર, એટલે આ નહીં આવે. સુરેખ સમીકરણ ચલનો ઘાત પણ એક હોવો જોઈએ. આ સમીકરણ ના કહેવાય કે એની અંદર સમતાની અંદર બરાબર હોવું જોઈએ, તો એને સમીકરણ કહેવાય. તો આની અંદર એક ચલ છે, x એક ચલ ખરો, પરંતુ અહીંયા ગુણાકારની અંદર છે એટલે અહીંયા ઘાત 2 થઈ જશે ગુણીશું તો, એટલે કે આને x ની અંદર ગુણીશું તો અહીંયા આવશે x² - x. તો આને એક ચલ ના કહેવાય, આ 2 ઘાત થઈ જાય એટલે દ્વિચલ સમીકરણ કહેવાય, દ્વિઘાત સમીકરણ. તો અહીંયા હવે આ જે સમીકરણ છે એની અંદર ચલ 1 છે અને ચલનો ઘાત પણ 1 છે, માટે આપણો જવાબ આવશે ડી. હવે 28મું, 4 ક્રમિક એકી સંખ્યાઓના સરવાળામાંથી 12 બાદ કરતો મળતી સંખ્યા નીચે પૈકી કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય? તો અહીંયા આપણે ગણીએ, ચાલો તો તમે એની ગણતરી કરશો વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને જવાબ મળશે અહીંયા 4, કેમ કે 4 ક્રમિક લેવાની છે. 1 ને x લો તો બીજી x + 2 થાય, કેમ કે એકી લેવાની છે, 1 ગાળીને, ત્રીજી 1 + 4 એ રીતે, અથવા આપણે એને સંખ્યાઓ લેવાની છે. 1 x + 1 લો તો બીજી 1 + 3 થાય, બરાબર. તો એ રીતે તમે ગણતરી કરીને એનો જવાબ લાવી શકો છો.